हेलो फ्रेंड्स, वेलकम बैक टू ऑनलाइन क्लास स्टैंडर्ड सेकंड सब्जेक्ट गुजराती। चैप्टर अपना जो चालू है ना, वही है। तो अभी पेज नंबर 77 में वार्ताना वाक्यों वाची तेनो योग्य घटनाक्रम लखो, मतलब यहाँ स्टोरी दी है एक एक लाइन दो लाइन में। तो वो क्या है, जैसे जैसे स्टोरी हम लोग पढ़ेंगे वैसे आपको पता चलेगा। तो आ वार्ता तमारे वाँचवानी छे, है ना। ये वार्ता वाँचो एटले तमने खबर पड़शे के पहला कई घटना बनी हती। तो सौथी पहला अहीं तमने वाक्य आप्या छे, जो त्यां तो जंगलना राजा सिंह आव्या। विल्सन भाईए सिंह राजा ने बधी ज वात करी। विल्सन भाई गभराई गया, बे हाथ जोड़ी वाघ ने कहे, अरे वाघ भाई, मैं तमने पांजरा माथी बाहर काढ़िया त्यारे तमे ज कह्युं के तमे मने कई नहीं करो। विल्सन भाई जंगल में फरवा निकले, आगळ जता एमणे एक पांजरू जोयुं। पांजरा में एक वाघ पुरायेलो हतो। वाघ जेवो पांजरा में गयो के तरत सिंहे विल्सन भाई ने इशारो कर्यो। विल्सन भाईए पांजरू बंद करी दीधुं। विल्सन भाई दयाळु हता, एमणे पांजरू खोल्यू। वाघ बहार आव्यो। वाघे कह्युं, ए बराबर कहे छे, हूँ पांजरामां ज हतो। सिंह कहे, एम हूँ न मानू, मारे जोवू पड़शे। एक काम कर वाघ, तू फरीथी पांजरामां गोठवाई जा। तो सौथी पहला वार्तानां क्रममां शुं हशे ए तमने वार्ता वाँची त्यारे मैं समझायुं तुं। આજે બી ફરી આ વાર્તાના ક્રમમાંથી તમને વાક્યો નંબર અપાવું છું। જો વિલ્સનભાઈ જંગલમાં ફરવા નીકળ્યા, આગળ જતા એમણે એક પાંજરું જોયું, પાંજરામાં એક વાઘ પુરાયેલો હતો। સૌથી પહેલા નંબર એક આ વાક્યને આવે, પછી બે નંબરમાં શું થયું, વિલ્સનભાઈ દયાળુ હતા, એમણે પાંજરું ખોલ્યું, વાઘ બહાર આવ્યો, બે નંબર। ત્રણ નંબરમાં આવશે, વિલ્સનભાઈ ગભરાઈ ગયા, બે હાથ જોડી વાઘને કહે, અરે વાઘભાઈ, મેં તમને પાંજરામાંથી બહાર કાઢ્યા ત્યારે તમે જ કહેલું કે તમે મને કંઈ નહીં કરો, તો ત્રણ નંબર। ચાર નંબરમાં, ત્યાં તો જંગલના રાજા સિંહ આવ્યા, વિલ્સનભાઈએ સિંહ રાજાને બધી જ વાત કરી, બરાબર। હા, પાંચ નંબરમાં આવશે, વાઘે કહ્યું, એ બરાબર કહે છે, હું પાંજરામાં જ હતો। સિંહ કહે, એમ હું ના માનું, મારે જોવું પડશે। એક કામ કર વાઘ, તું ફરીથી પાંજરામાં ગોઠવાઈ જા। અને છેલ્લે વાઘ જેવો પાંજરામાં ગયો કે તરત જ સિંહે વિલ્સનભાઈને ઈશારો કર્યો, વિલ્સનભાઈએ પાંજરું બંધ કરી દીધું। તો નંબર એક, નંબર બે, બરાબર, નંબર ત્રણ, નંબર ચાર, નંબર પાંચ અને આવશે નંબર છ, આ વાર્તાનો ક્રમ છે। હવે તમને વાર્તાના આધારે સાચો વિકલ્પ શોધી ચોરસમાં ક્રમ અક્ષર લખો। ક્રમ અક્ષર એટલે એ બી સી અથવા એ બી અથવા સી। જે જવાબ સાચો હોય, બી સાચો હોય તો બી લખવાનો, એ સાચો હોય તો એ લખવાનો, સી સાચો હોય તો સી લખવાનું। હવે પ્રશ્ન છે, નંબર એક, વિલ્સનભાઈ ક્યાં ફરવા નીકળ્યા, બગીચામાં, એ બગીચામાં, બી જંગલમાં, સી નદી કિનારે। તો ક્યાં નીકળ્યા હતા વિલ્સનભાઈ, જંગલમાં, તો જંગલ બી, તો અહીંયા તમારે શું લખવાનું, બી લખવાનું છે, બરાબર। પાંજરામાં કોણ પુરાયેલ હતું, સિંહ, એ સિંહ, બી શિયાળ અને સી વાઘ, તો કોણ પુરાયેલું હતું, વાઘ, તો અહીંયા તમારે એક નંબરમાં જંગલમાં બી આવશે, અહીંયા શું આવશે, સી આવશે, બે નંબરમાં વાઘ, હે ને। હવે પ્રશ્ન નંબર ત્રણ, વિલ્સનભાઈ કેવા હતા, એ દયાળુ, બી ઝઘડાળુ, સી ઈર્ષાળુ, તો દયાળુ, દયાળુ શેમાં છે, એ એમાં છે, તો આપણે અહીંયા શું લખવાનો છે, એ। પાંજરું કોણે ખોલ્યું, વાઘે, સિંહે કે વિલ્સનભાઈએ, કોણે ખોલ્યું હતું પાંજરું, હે ને, પાંજરું વિલ્સનભાઈએ ખોલ્યું હતું, બરાબર, વાઘે બહાર આવવાની રજા માંગી ને એમની પાસે, હે ને, હા, તો પાંજરું વિલ્સનભાઈએ ખોલ્યું, તો અહીંયા વિલ્સનભાઈ ક્યાં આવે છે, સીમાં,
તો સી. વિલ્સનભાઈએ પાંજરામાંથી કોને બહાર કાઢ્યા? વાઘભાઈને. સિંહભાઈને કે હાથીભાઈને? તો એ વાઘભાઈને. જંગલના રાજા કોણ છે? વાઘ. બીમાં વિલ્સનભાઈ કે સીમાં સિંહ? તો સી આવશે, સિંહ. બરાબર. તો આ થયું તમારું પેજ નંબર 77. હવે આવે છે પેજ નંબર 78માં. હજુ તમારા ક્વેશ્ચન ટ્રુ ઓર ફોલ્સ બાકી છે. જંગલના નિયમ મુજબ સિંહે કહ્યું એટલે કોણ તરત જ ફરીથી પાંજરામાં ગયું? એ હાથી, બી વાઘ, સી વિલ્સનભાઈ. તો હાથી તો જંગલના પાંજરામાં પુરાયેલો હતો જ નહીં. વિલ્સનભાઈ બી નો હતા, એ તો જંગલમાં ફરવા નીકળ્યા હતા. તો કોણ આવે? વાઘ, બી. તો અહીંયા તમારે શું લખવાનું? બી લખવાનું. છેવટે કોણે પાંજરું બંધ કરી દીધું? એ વિલ્સનભાઈએ, બી સિંહે, સી વાઘે. તો વિલ્સનભાઈ. તો અહીંયા કોણ આવશે? એ લખવાનું. ચલો હવે ક્વેશ્ચન નંબર 8માં છે. સાચા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટું કરો. હવે નંબર 1, વિલ્સનભાઈ જંગલમાં ફરવા નીકળ્યા. સાચું, રાઈટ કરવાનું અહીંયા, રાઈટ. આમ પાંજરામાં એક સિંહ પુરાયેલો હતો, રોંગ, ક્રોસ. હે ને, વિલ્સનભાઈ ઝઘડાળુ હતા, રોંગ. અહીંયા તમારે બોક્સમાં કરવાનું છે, બોક્સમાં અહીંયા દેખાતું નથી એટલે જો. બરાબર. હવે જો, વિલ્સનભાઈને થયું ચાલો આજે એક સારું કામ કર્યું, રાઈટ. વાઘ વિલ્સનભાઈ સામે ગુરક્યા કરવા લાગ્યો, રાઈટ. સાચું. જંગલનો રાજા હાથી હતો, જંગલનો રાજા હાથી છે. હા, કોણ છે? સિંહ. તો રોંગ, ખોટું. વિલ્સનભાઈએ સિંહ રાજાને બધી વાત કરી, રાઈટ. વાઘ જેવો પાંજરામાં ગયો કે તરત સિંહે વાઘને ઈશારો કર્યો. સિંહે વાઘને ઈશારો કર્યો તો ના, સિંહે કોને ઈશારો કર્યો? વિલ્સનભાઈને. એટલે આ રોંગ. બરાબર. તો આ થયું તમારું પેજ નંબર 78. હવે પેજ નંબર આવે છે 79. ચિત્રને તેના સાચા શબ્દ સાથે જોડો. પહેલા ચિત્ર જુઓ. ચલો, બરણી, કમળ, અનાનસ, એક આગબોટ અને છત્રી. પછી હવે અહીંયા જુઓ, આ શું છે બોલો? ચલો અહીંથી જુઓ તમે. કબૂતર, અરીસો, બટન, આંટ, એરણ અને છબી. પિક્ચર છે ને, ચિત્ર, છબી કહેવાય એને ગુજરાતીમાં. હા, તો બરણી. હવે અહીંયા લખ્યું છે એક, એરણ, આગબોટ, આઠ, છત્રી, છબી, કમળ, કબૂતર, બરણી, બટન, અનાનસ, અરીસો. તો એક, એક ક્યાં લખેલો છે? આ રહ્યો એરણ. આ રહ્યો એરણ. કોણ વાપરે? મોચી આની ઉપર મૂકીને ચંપલને અથોડી મારતા હોય. આગબોટ, તો એ રહી આગબોટ. આઠ, તો એ આઠ. છત્રી, તો એ છત્રી. છબી, તો એ છબી. કમળ, કબૂતર, બરણી, બટન, અનાનસ અને અરીસો. બરાબર. તો આ થયું તમારું પેજ નંબર 79. ઓકે, તો 79 તમારે પેજ નંબર આજે હોમવર્કની અંદર આવશે. 77, 78, 79, હવે આવશે 80. 80માં જુઓ તમને, 80 ને 81 આવડે એવું છે, સમજાવી દઉં છું એટલે વર્કબુકમાં કમ્પ્લીટ કરવાનું તમારે. ક રંગ પૂરવાનો છે. બ, અ, છ. કનું કળ અશ, કરવત. બનો બળદ, બરણી. અનો અખરોટ, અનાનસ. છનો છરી, છકડો. બરાબર. આ પેજ નંબર 80. હવે આવે છે 81. 81માં તમારે શું કરવાનું છે? અક્ષર ઓળખો, ક ઓળખો અને તેની ફરતે ગોળ કરો. જ્યાં ક ક છે ત્યાં ગોળ કરવાના. બ ઓળખો ને ગોળ કરો. અ ઓળખો ને તેની ફરતે ગોળ કરો.
છ ને ઓળખી તેની ફરતે ગોળ કરો. હવે ક શોધીને ગોળ કરો, જ્યાં જ્યાં ક દેખાય ત્યાં તમારે ગોળ કરવાનું છે. તો અહીંયા તમારો પેજ નંબર 81 સુધી આજે કમ્પ્લીટ કરવાનું છે. વર્કબુકની અંદર આ તમારું હોમવર્ક રહેશે.